નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી અગ્રસેન શિક્ષણ સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કલરવ ભણીશું. કલરવમાં આપણે ક્યાં સુધી ભણી ગયા હતા? છેલ્લે ઉદાહરણ મુજબ રંગ પૂરો આ ભણી ગયા હતા, યાદ છે બધાને? બરાબર, આપણે અહીંયા સુધી કમ્પ્લીટ ભણી ગયા હતા. હવે આપણે ઓળખો અને ગોળ કરો, એટલે તમારે આમાં શું કરવાનું છે કે ઓળખવાનું છે કે આ અક્ષર કયો છે? ગ. હવે આ ગ છે એ આ લાઇનમાં જોવાનું. જ્યાં તમને ગ દેખાય ત્યાં તમારે શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું. શું કરવાનું? હા. હવે આ જો મ છે, આમાં મ તમને ક્યાં દેખાય છે? આ ઈ જ લાઇનમાં જોવાનું, પછી તમારે બીજી લાઇનમાં નહીં જોવાનું. આ લાઇન છે એ લાઇનમાં તમારે નજર રાખવી. હવે અહીંયા મ છે તો આ મ ઉપર તમારે શું કરવાનું? આમ ગોળ રાઉન્ડ કરવાનું. પછી આ પેલો મ છે એટલે અહીંયા ગોળ રાઉન્ડ કરવાનું. પછી અહીંયા ક્યાં મ છે? આ વચ્ચે છે એટલે અહીંયા વચ્ચે ગોળ રાઉન્ડ કરવું. ન મ મ ગ જ મ ણ. બરાબર, એટલે મ જે અક્ષર હોય એ અક્ષર ઉપર તમારે શું કરવાનું? આવી રીતે ગોળ રાઉન્ડ કરવું. હવે આ ન છે, ભલે અહીંયા બે વાર હોય તોય પણ તમારે બે વાર ગોળ રાઉન્ડ કરવાનું. બરાબર, જે અક્ષર છે અક્ષર ઉપર તમારે શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું. હવે આ જ છે, આમાં જ ક્યાં છે? તો તમારે જ ગોતવાનું. જ ન ક પેલો અક્ષર જ છે, ઘ ર જ છેલ્લો અક્ષર જ છે, અને ર જ ત એટલે વચ્ચેનો અક્ષર જ છે. એટલે આપણે એના ઉપર શું કરશું? ગોળ રાઉન્ડ કરવાનું. હવે જો અહીંયા વાંચો અને જોડો, એટલે આ તમારે વાંચવાનું. શું અક્ષર લખ્યો છે? ઘને એક માત્ર ગા ન, એટલે આ અક્ષર છે એ તમારે સામે જોવાનું કે અહીંયા છે ને આ, એટલે આપણે આ અક્ષર સાથે તમારે આ અક્ષરને જોડી દેવાનું. હવે અહીંયા જુઓ, ના ન ને એક માત્ર ના છે એટલે આ શું થઈ જાય? ન નથી જાય, શું થઈ જાય? ના. ના મ, હવે આમાં નામ ક્યાં છે? તો છે અહીંયા, એટલે અહીંયા જોડી દેવાનું. જા ગ એટલે ક્યાં છે? અહીંયા જોડી દેવાનું. મા ગ ક્યાં છે? જ્યાં હોય એની સામે જોડવાનું. ગા જ અહીંયા જોડવાનું. જા ન અને આની સાથે જોડી દેવું. બરાબર, હવે જુઓ પાછળ, ટપકા જોડો અને લખો. હવે આ જેમ લખેલું છે તમારે એની ઉપર ને ઉપર લાઈન કરવાની અને એના ઉપર ને ઉપર આવી રીતે જોડવાનું. એક મેં કર્યું, આખી લાઈન તમારે કમ્પ્લીટ કરવી. હવે આ મ છે, અડધો મ આપેલો છે, જેમ છે એમ ગોળની ઉપર ને ઉપર તમારે આવી રીતે લાઈન કરવાની. બરાબર, પછી આ ન છે તો ન ની ઉપર જેમ છે એમને એમ જ લાઈન કરવી. પછી આને શું કહેવાય? એક માત્ર કહેવાય. અહીંયા એક લાઈન કરવાની. પછી આને પણ આવી રીતે લાઈન કરવી, જેમ મેં કરી છે એવી જ રીતે તમારે લાઈન કરવી. પછી આ શું છે? આંગળી ફેરવો, એટલે કે આમ જોતા રહેવાનું, આંગળી આવી રીતે આમ ફેરવવાની. ઘ પછી છે મ ન અને જ, એટલે તમારે આ બધા જ લાઈન ઉપર ગૂંટી દેવું. હવે અહીંયા જુઓ, લખો એટલે આ જે ઘ લખેલો છે એ તમારે આવી રીતે ઘૂંટવાનો. ઓકે મિત્રો, યાદ કરીને જુઓ, જેમ લખેલું છે એવી જ રીતે તમારે બધા જ ગ ઘૂંટવાના. એક હું ઘૂંટું છું, પાછળના તમારે ઘૂંટવાના. ઓકે, જેમ છે એવી જ રીતે તમારે ઘૂંટી લેવાના. આડું અવળું જવું જોઈએ નહીં. જો ઘ છે, જ છે, પછી ન છે. બરાબર, પછી જેમ ને જેમ આગળ વધતું જવાનું, એમ જોતું જવાનું. બરાબર, હવે આ જુઓ, આ બધા કયા હતા અક્ષરો? એક માત્ર હતા? નહીં, સાદા અક્ષરો હતા. કયા હતા? સાદા અક્ષરો. હવે આ લાઈન કઈ બતાવે તમને? એક માત્ર કહેવાય. શું કહેવાય આને? કાનો માત્ર કહેવાય. હું બોલું છું અને તમે સાંભળો છો, શું કહેવાય? કાનો માત્ર. વેરી ગુડ, આને શું કહેવાય છે? કાનો માત્ર. જે અક્ષરની બાજુમાં જોડાઈ જાય એને કહેવાય કાનો માત્ર. હવે આ સાદો અક્ષર છે. આ કયો અક્ષર છે? સાદો, એટલે કે ઘ છે. ઘની બાજુમાં આને જોડી દો. જો જોડાઈ ગયું છે, હવે આ તમે ઘ લખો છો. બરાબર, આ
આ ગ લખો બરાબર. હવે આ ગ છે, આ ગ છે તો ગ ની બાજુમાં આને આપણે આમ જોડી દેવું, એટલે શું થઈ ગયો ગા. મ ની બાજુમાં આવી રીતે આમ જોડી દેવું તો શું થઈ ગયો મા. ન ની બાજુમાં આમ કરીને જોડી દેવું તો શું થઈ ગયું ના. અને જ ની બાજુમાં આમ કરીને જોડી દેવું તો શું થઈ ગયો જા. ઓકે મિત્રો, થેન્ક યુ.